નમસ્કાર મિત્રો હું ઋતુરાજ રાણા બુક બર્ડ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આ રવિવારે સમગ્ર ગુજરાતમાં બુક એકેડમી ગાંધીનગર દ્વારા જે મોક ટેસ્ટ નંબર થ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અહીંયા વિડીયોમાં આપણે એ મોક ટેસ્ટ નંબર થ્રીમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નોના જવાબોની ચર્ચા કરીશું વિસ્તૃત સમજૂતી સાથે તો શરૂ કરીએ મોક ટેસ્ટ નંબર થ્રીમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નોની સમજૂતી પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કઈ જોગવાઈનો અઢારસો ને અઠ્ઠાવનના અધિનિયમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો હવે અઢારસો ને અઠ્ઠાવનના અધિનિયમની વાત કરીએ તો બ્રિટિશ તાજ મહારાણી વિક્ટોરિયા દ્વારા એક ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો અઢારસો ને અઠ્ઠાવનમાં કહેવાય છે અઢારસો ને સત્તાવનનું વિપ્લવ પૂરો થયા પછી બ્રિટિશ તાજે આ ભારતની હુકુમત પોતાના હસ્તક લેવાની જોગવાઈ અને એની વાત કરી હતી અને એના જ આધારે જે રાણીએ ઢંઢેરો જાહેર કર્યો એના અનુરૂપ આપણા દેશમાં ઈસવીસન અઢારસો ને અઠ્ઠાવનમાં એક નવો અધિનિયમ પસાર કરવામાં આવ્યો અને અધિનિયમનું નામ આપવામાં આવ્યું ભારત શાસન અધિનિયમ અને કહેવાય છે આ જ અધિનિયમ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન જે હતું ભારતમાં એ સમાપ્ત કરીને ભારતમાં સીધે સીધું બ્રિટિશ તાજનું શાસન મૂકવામાં આવશે અને આપણને ખબર હોવી જોઈએ કે ઈસવીસન સત્તરસો ને સત્તાવનથી અઢારસો ને સત્તાવન સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું અને ત્યારબાદ અઢારસો ને થી લઈને ઓગણીસો ને સુડતાલીસ સુધી બ્રિટિશ તાજનું શાસન અસ્તિત્વમાં હતું એટલે એવું કહેવાય છે કે અઢારસો ને સત્તાવનનો વિપ્લવ પૂર્ણ થયા પછી આ અઢારસો ને અઠ્ઠાવનના અધિનિયમ દ્વારા બ્રિટિશ તાજે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરી દીધું અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન નીચે આપણા ભારતના જેટલા પણ પ્રદેશો હતા એ સીધે સીધા તાજના શાસન નીચે મૂકવાની જોગવાઈ કરી અને એ પણ કહેવાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે આપણા ભારતમાં દ્વૈધ શાસન પ્રણાલીનું અસ્તિત્વમાં હતું શાસન એ સમાપ્ત કરીને બ્રિટિશ તાજ દ્વારા ભારતમાં સીધે સીધું એક નવું પદ અસ્તિત્વમાં મૂકવામાં આવશે અને આ નવા પદનું નામ હતું સેક્રેટરી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનો વજીર અથવા તો ભારતનો સચિવ અને આ જ સેક્રેટરી ઓફ ઇન્ડિયાની સહાયતા માટે બીજું પણ એક નવું પદ આ જ અધિનિયમ દ્વારા અસ્તિત્વમાં મૂકવામાં આવશે અને એ પદનું નામ હતું વાઇસ રોયનું પદ અહીંયા સુધી એટલે કે અઢારસો ને અઠ્ઠાવન સુધી આપણા દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનના સમયગાળામાં ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં હતું અઢારસો ને અઠ્ઠાવનના અધિનિયમથી એ ગવર્નર જનરલનું પદ રદ કરવામાં આવશે અને એના સ્થાને ભારતનો જે સચિવ છે સેક્રેટરી ઓફ ઇન્ડિયા એની સહાયતા માટે એક બીજું પદ અસ્તિત્વમાં મૂકવામાં આવશે વાઇસ પદ અને એટલે જ કહેવાય છે કે આમ આપણા દેશના સૌ પ્રથમ વાઇસરોય બનનાર વ્યક્તિ હતા લોર્ડ કેનિંગ આ જે દ્વૈત શાસન પ્રણાલીની વાત કરી જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં અસ્તિત્વમાં હતી જેમાં એક જગ્યાએ બોર્ડ ઓફ કંટ્રોલ હતું અને બીજી જગ્યાએ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ આ બંને પદ રદ કરીને આ લોકો દ્વૈધ શાસન પ્રણાલી સમાપ્ત કરશે અને આજ જ અઢારસો અઠ્ઠાવનના અધિનિયમથી સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પદ અસ્તિત્વમાં મૂકવામાં આવશે અને એટલે જ કહેવાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરીને બ્રિટિશ તાજ એ તમામ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લેશે અને ભારતના તમામ ક્ષેત્રોમાં બ્રિટિશ તાજનું શાસન પ્રસ્થાપિત કરવામાં આવશે અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાં આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન એમાં ઉલ્લેખ કરેલો છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય પ્રદેશોને બ્રિટિશ શાસનમાં સમાવવાની જોગવાઈ તો આ વિધાન આ વાક્ય સાચું હશે ઓપ્શન માં કીધેલું છે ભારતીય પ્રદેશોને પ્રત્યક્ષ રીતે બ્રિટિશ શાસનમાં મૂકવાની અને તે રીતે તેને બ્રિટિશ શાસનનો ભાગ બનવાની જોગવાઈ તો આ વિધાન પણ સાચું હતું ઓપ્શન સી કીધું છે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું વિસર્જન કરવાની જોગવાઈ જે આપણે હમણાં ચર્ચા કરી કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરીને તાજનું શાસન અસ્તિત્વમાં લાવવાની વાત હતી તો આ વિધાન પણ સત્ય છે પણ અહીંયા જે ઓપ્શન ડીમાં કીધું છે કે ભારતની વહીવટી સત્તાઓને બ્રિટિશ શાસન તથા ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વહેંચવાની જોગવાઈ તો આ વિધાન તદ્દન ખોટું છે જે ઓપ્શન ડીમાં આપેલું છે એ વિધાન ખોટું છે અને એટલે જ કહેવાય છે કે અઢારસો ને અઠ્ઠાવનના અધિનિયમમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો કે ભારતની વહીવટી સત્તાઓને બ્રિટિશ શાસન તથા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વચ્ચે વહેંચવામાં આવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરીને તાજનું શાસન મૂકવાની જોગવાઈ હતી અઢારસો ના ભારત શાસન અધિનિયમ દ્વારા એટલે અહીંયા આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પછીનો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહીના ક્રમમાં ગોઠવો ક્રમ આપેલા છે એક શૂન્યકાળ બે પ્રશ્નોત્તરી કાળ અને ત્રણ ગૃહની કાર્ય સૂચિ હવે લોકસભાની દૈનિક કાર્યવાહીની વાત કરીએ તો લોકસભાની કાર્યવાહી હંમેશા શરૂ થશે પ્રશ્નો આને આપણે પ્રશ્નકાળ તરીકે પણ ઓળખી શકીએ છીએ જેનો સમયગાળો શરૂઆતના એક કલાક જેટલો હોય છે ત્યારબાદ આ પ્રશ્નકાળ પૂર્ણ થાય એટલે લોકસભામાં પંદરથી વીસ મિનિટ સુધીનો સમયગાળો શૂન્યકાળ ના નામથી શરૂ થશે એટલે પ્રશ્નકાળ પૂરો થાય પછી શૂન્યકાળ આવશે અને શૂન્યકાળ પૂર્ણ થાય પછી શરૂ થશે ગૃહની કાર્ય સૂચિ એટલે કોઈ ખરા પસાર કરવાના હશે ગૃહની કાર્યસૂચિના ભાગરૂપે તમામ કાર્યવાહીઓ આ સમયગાળામાં થશે હવે આ વાત કરીએ આપણે લોકસભાની આ જ વાત જો રાજ્યસભાની દૈનિક કાર્યવાહીના ભાગ રીતે જોવી હોય તો યાદ રાખવાનું અહીંયા જે ઉલ્લેખ કરેલો છે એ લોકસભાની દૈનિક કાર્યવાહીનો છે રાજ્યસભામાં હંમેશા રાજ્યસભાની દૈનિક કાર્યવાહીની શરૂઆત શૂન્યકાળથી થશે અને શૂન્યકાળ પૂર્ણ થાય પછી પ્રશ્નોતરીકાળ શરૂ થશે અને કાળ પૂર્ણ થાય પછી ગૃહની કાર્ય સૂચિનો સમયગાળો શરૂ થશે અહીંયા પ્રશ્નમાં વાત માત્ર લોકસભાની દૈનિક કાર્યવાહીના ક્રમ ગોઠવવાની વાત કરી છે તો આપણે સાચો ક્રમ અહીંયા બતાવ્યો છે એ રીતે ઓપ્શનમાં સાચો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું કે પહેલો આવશે પ્રશ્નો બે નંબર પછી આવશે એટલે ક્રમ આવશે અને છેલ્લે આવશે ગૃહની કાર્ય સૂચિ એટલે કે ત્રણ અને બે એક ત્રણ કયા ઓપ્શનમાં આપેલું છે તો ઓપ્શન સી એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી આ પછીનો પ્રશ્ન જોઈએ તો લોકસભાની રચનામાં કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા કેટલાથી વધુ ન હોવી જોઈએ જવાબની વાત કરીએ તો બંધારણમાં લોકસભાની કુલ સભ્ય સંખ્યા પાંચસો ને બાવન છે જેમાં હાલ સભ્ય સંખ્યા કેટલી છે પાંચસો ને પિસ્તાલીસ પાંચસો ને બાવનની વાત કરીએ તો એના બે ભાગ પડશે પાંચસો ને બાવનમાંથી બે સભ્યો એવા હશે જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે આ સભ્યોને આપણે એક નામથી ઓળખીએ છીએ એંગ્લો ઇન્ડિયન સભ્ય એટલે અહીંયા આ બે સભ્યો કેવા હશે એંગ્લો ઇન્ડિયન જેની નિમણૂક થશે એટલે કે આ જે બે સીટ છે એ ચૂંટણીથી ચૂંટાતી નથી એની નિમણૂક થશે કોના દ્વારા તો રાષ્ટ્રપતિ દ્વારા અને અહીંયા આપણે લખી શકીએ એંગ્લો ઇન્ડિયન નિમણૂક કોના દ્વારા થશે તો રાષ્ટ્રપતિ દ્વારા અને પાંચસો ને બાવનમાંથી આ બે સભ્યો એંગ્લો ઇન્ડિયન જે છે એની નિમણૂક થશે તો બાકીના પદ જે પાંચસો પચાસ છે એ ઓગણત્રીસ રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવતા હશે આજ પાંચસો પચાસને આપણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અલગ રીતે વિભાજીત કરવા હોય તો યાદ રાખવાનું પાંચસો ને પચાસમાંથી પાંચસો ને ત્રીસ સભ્યો ઓગણત્રીસ રાજ્યોની કુલ લોકસભાના સભ્યો હશે અને વીસ સભ્યો હશે કુલ સાત કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવતા હાલની જે લોકસભાની સીટો છે એનું પણ આપણે આ રીતે વિભાજન કરી શકીએ છીએ કે પાંચસો ને પિસ્તાલીસમાંથી બે એંગ્લો ઇન્ડિયાની નિમણૂક થશે અને પાંચસો ને ત્રેતાલીસ ઓગણત્રીસ રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ લોકસભાની સીટો હશે અથવા તો સભ્ય સંખ્યા હશે આ જ પાંચસો ને ત્રેતાલીસનું આપણે હજી બે અલગ અલગ એટલે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવું હોય તો પાંચસો ને માંથી કુલ તેર સીટો સાત કેન્દ્રશાસિત પ્રદેશોની હશે અને પાંચસો ત્રીસ સીટો ઓગણત્રીસ રાજ્યોની કુલ લોકસભાની સીટો છે અહીંયા આપણે પ્રશ્નમાં પૂછ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા કેટલાથી વધુ ન હોવી જોઈએ તો આપણે યાદ રાખવાનું કે જે કુલ સીટો છે ને એના આધારે આપણે કહી શકીએ મેક્સિમમ વીસ હોય એટલે કે વીસ થી વધુ ન હોવી જોઈએ અને આ બોલ્યા પછી આપણે એવું બોલી શકીએ કે વીસથી વધુ ન હોવી જોઈએ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા અને એટલે જ કહેવાય છે કે હાલ કેટલી છે સાત કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ સભ્ય સંખ્યા તો તેર જેમાં દિલ્હી પાસે સાત છે અને બાકીના છ કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે એક એક લોકસભાની સીટો હશે એમ કુલ સાત કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે અત્યારે તેર છે પણ કેટલાથી વધુ ન હોવી જોઈએ તો અહીંયા આપણે બોલી શકીએ વીસથી વધુ ન હોવી જોઈએ માટે આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન એ પછીનો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિના શપથની જોગવાઈ કરવામાં આવી છે જે ચાર ઓપ્શન આપેલા છે એ ચારેય ઓપ્શનમાં અનુચ્છેદો મૂકવામાં આવેલા છે આ ચારે ચાર અનુચ્છેદો આપણે સમજીશું એટલે આપણને સાચો જવાબ મળી જશે અનુચ્છેદ ચોપનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ છે અનુચ્છેદ છપ્પનમાં શું હશે તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ આપેલો છે અનુચ્છેદ અઠાવન માં શું છે તો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની લાયકાત એટલે કે યોગ્યતાઓ આપેલી છે એટલે અનુચ્છેદ અઠાણું આપણે લખીશું કે રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત અથવા તો યોગ્યતાનો ઉલ્લેખ છે અને અનુચ્છેદ જે સાહીઠમો છે એમાં શેની વાત કરેલી છે તો રાષ્ટ્રપતિના શપથ અથવા તો પ્રતિજ્ઞાની અને અહીંયા આપણને પ્રશ્નમાં પૂછેલું જ છે કે બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિના શપથની જોગવાઈ કરવામાં આવી છે તો સાચો જવાબ થશે ઓપ્શન ડી અનુચ્છેદ સાહીઠ પછી પ્રશ્ન આપેલો છે કે બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યનું બજેટ આપેલું છે અને અહીંયા પણ ચાર ઓપ્શનમાં ચાર અલગ અલગ અનુચ્છેદો આપેલા છે આ ચારે ચાર અનુચ્છેદોમાં શું જોગવાઈ કરવામાં આવેલી છે આપણે સમજીશું એટલે આપણને સાચો જવાબ મળી જશે અનુચ્છેદ એકસો બાર એમાં કેન્દ્રના બજેટની જોગવાઈ છે અને આપણને ખબર હોવી જોઈએ બંદરમાં બજેટ શબ્દનો ઉલ્લેખ જ નથી એની જગ્યાએ આપણે શું શબ્દો વાપરીએ છીએ તો વાર્ષિક નાણાકીય પત્રક અનુચ્છેદ બસો બે માં રાજ્યના બજેટ અંગેની જોગવાઈ છે અનુચ્છેદ બસો છવીસ માં શું છે તો હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તા છે અને અનુચ્છેદ એકસો આઠ માં શું છે તો સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવાની સત્તાની વાત છે જે રાષ્ટ્રપતિ પાસે હશે પ્રશ્નમાં શું માગ્યો છે જવાબ તો રાજ્યના બજેટની વાત કરેલી છે તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી અનુચ્છેદ બસો બે યાદ રાખવાનું આપણે અહીંયા કે અનુચ્છેદ બસો બે મુજબ રાજ્યનું બજેટ છે તો અનુચ્છેદ એકસો ને બાર મુજબ કેન્દ્રના બજેટની જોગવાઈ કરવામાં આવેલી છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મેળવવું જરૂરી હોય છે ઉપરાષ્ટ્રપતિના પદ ઉપર બેસવા માટેની લાયકાતો આપણને ખબર હોવી જોઈએ પહેલા તો કે તે ભારતનો નાગરિક હોવો ફરજિયાત જરૂરી છે ઓફિસ ઓફ પ્રોફિટ એટલે કે તે લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ એ પદ ઉપર બેસવા માટેની ઓછામાં ઓછી ઉંમર પણ નક્કી કરેલી છે પાંત્રીસ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ચોથી એક વિશેષ લાયકાત આપેલી છે કે તે રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ આ તમામ લાયકાત જો કોઈ ઉમેદવાર પાસે હશે અને જો એ લાયક ઠેરતો હશે તો એને ઉમેદવારી પત્ર ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની વાત આવશે અને એને એ જ ઉમેદવારી નોંધાવવાની વાત આવતી હોય તો એના માટે એને પોતાના જ ગૃહની અંદર કોઈ ચોક્કસ સભ્યોના સમર્થન મેળવવાની જોગવાઈ બંધારણમાં નક્કી કરેલી છે અને એની ચર્ચા કરીએ તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમારે ઉમેદવારી નોંધાવવા માટે એટલે કે જે ઉમેદવારે ઉમેદવારી નોંધાવવાની થાય છે એને ઉમેદવારી નોંધાવતા પહેલા ગૃહની અંદર ઓછામાં ઓછા કુલ ચાલીસ સભ્યોનું સમર્થન મેળવવું જરૂરી બનતું હોય છે અને અહીંયા એ વસ્તુ યાદ રાખશું કે કુલ આંકડો જે ચાલીસ સભ્યોના સમર્થનનો આપેલો છે એને પણ બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે વીસ વીસ સભ્યોના અલગ અલગ ભાગ પાડેલા છે કે ઓછામાં ઓછા વીસ સભ્યોનો સહી કરેલો પ્રસ્તાવ જોશે અને ઓછામાં ઓછા વીસ સભ્યોનું મૌખિક સમર્થન જોશે એટલે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારે ગૃહના ઓછામાં ઓછા કુલ ચાલીસ સભ્યોનું સમર્થન મેળવવું જરૂરી હોય છે જેમાં ઓછામાં ઓછા વીસ સભ્યોનો સહી કરેલો પ્રસ્તાવ જોશે અને ઓછામાં ઓછા વીસ સભ્યોનું મૌખિક સમર્થન લેવું પડશે અને આમ ઓછામાં ઓછા કુલ ચાલીસ સભ્યોનું કુલ સમર્થન એને લેવાનું થશે અહીં આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખીશું કે બંને જે વીસ વીસ સભ્યોની વાત કરેલી છે એ બંને ઓછામાં ઓછા માગેલા છે એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે આપણે જો એવું માની લઈએ કે ત્રીસ સભ્યો સહી કરેલું સમર્થન આપશે અને દસ સભ્યો મૌખિક સમર્થન આપશે એમ કુલ ચાલીસ સભ્યો થાય તો એ પોસિબલ નથી કારણ કે સહી કરેલ પ્રસ્તાવ આપવાવાળા પણ ઓછામાં ઓછા વીસ જોશે અને મૌખિક સમર્થન આપવાવાળા પણ ઓછામાં ઓછા વીસ સભ્યો જોશે અને એમ કુલ ચાલીસ સભ્યોનું સમર્થન જોશે અને અહીંયા આપણને પ્રશ્નમાં કુલ કેટલા સભ્યોના સમર્થન મેળવવાની વાત કરી છે તો સાચો જવાબ આપણે અહીંયા લખીશું ઓપ્શન સી ચાલીસ સભ્યો એના પછીના પ્રશ્નમાં ઉલ્લેખ કરેલો છે કે રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે રાષ્ટ્રપતિ પાસે પ્રકારની સત્તાઓ છે જવાબની વાત કરીએ તો સંસદના ગૃહનું સત્ર બોલાવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે આવશે તો એ જ સત્રની સમાપ્તિ કરવાની પણ સત્તા રાષ્ટ્રપતિ પાસે જ આવશે અને વાત કરીએ વિસર્જનની તો સંસદના બે ગૃહ છે એમાંથી માત્ર એક જ ગૃહનું વિસર્જન શક્ય છે અને ગૃહ છે લોકસભા રાજ્યસભાનું વિસર્જન શક્ય નથી કારણ કે એ કાયમી ગૃહ તરીકે ઓળખાયેલું છે જ્યારે લોકસભા એ કાયમી ગૃહ નથી એટલે પહેલાં તો આપણે એ યાદ રાખીશું કે માત્ર ને માત્ર સંસદમાં કયા ગૃહનું વિસર્જન શક્ય છે તો લોકસભાનું અને આજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોને મળેલી છે તો રાષ્ટ્રપતિને પરંતુ અહીંયા રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરવા માટે કોઈ ચોક્કસ સલાહ કોઈની પાસે લેશે અને આપણે અહીંયા ખબર હોવી જોઈએ કે લોકસભાનું વિસર્જન એટલે કે રિઝોલ્યુશન કરવા માટે રાષ્ટ્રપતિ હંમેશા કોની સલાહ લેશે તો વડાપ્રધાનની એટલે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે માટે આ પ્રશ્નનો સાચો જવાબ આવશે વડાપ્રધાન અને હમણાં જ મેં વાત કરી હતી એમ સત્ર બોલાવવાની અને સત્ર સમાપ્ત કરવાની વાત હશે તો એ સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે જ આવશે પણ કોની સલાહથી રાષ્ટ્રપતિ સત્ર બોલાવી શકે છે અને સત્ર સમાપ્ત કરી શકે છે તો ત્યાં આપણે યાદ રાખીશું જવાબ આવશે મંત્રીમંડળ પણ અહીંયા વાત છે લોકસભાનું વિસર્જન કરવાની તો આપણે સાચો જવાબ માનીશું ઓપ્શન એ વડાપ્રધાન અને પછીના પ્રશ્નમાં કીધું છે કે બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલના વિશેષ અધિકારો દર્શાવવામાં આવ્યા છે જવાબની વાત કરીએ તો આપણને ખબર હોવી જોઈએ બંધારણના કયા અનુચ્છેદ મુજબ એડવોકેટ જનરલના પદની જોગવાઈ છે તો અનુચ્છેદ એકસો ને માં એડવોકેટ જનરલના પદની જોગવાઈ છે અને આજ એડવોકેટ જનરલને આપણે કયા નામથી ઓળખશું તો રાજ્યનો સૌપ્રથમ પ્રથમ કાયદાકીય અધિકારી અને કોઈ ચોક્કસ અનુચ્છેદ મુજબ એને વિશેષ અધિકાર પણ પ્રાપ્ત છે અનુચ્છેદ મુજબ વિશેષ અધિકાર પ્રાપ્ત હશે તો આપણે અહીંયા સાચો જવાબ લખીશું અનુચ્છેદ એકસો ને મુજબ એડવોકેટ જનરલને વિશેષ અધિકાર પ્રાપ્ત છે એટર્ની જનરલના વિશેષ અધિકારની વાત હોય એટર્ની જનરલનું પદ બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે તો એટરની જનરલ નું પદ બંધારણના અનુચ્છેદ છે અહીંયા વાત કરી છે એડવોકેટ જનરલના વિશેષ અધિકારની તો સાચો જવાબ આપણે અહીંયા ડી અનુચ્છેદ એકસો સિત્તેર નક્કી કરીશું એના પછી વાત કરીએ તો સૌથી લાંબા સમયગાળા સુધી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેનાર વ્યક્તિ કોણ હતા ચાર નામ આપેલા છે ચાર ઓપ્શનમાં જે નામ ચર્ચા કરીએ તો હરિલાલ આપણા સુપ્રીમ કોર્ટના સૌ મુખ્ય ન્યાયાધીશ હતા ઓપ્શન બી માં આપેલું છે વાયવી ચંદ્રચૂડ આ વાયવી ચંદ્રચૂડ સાત વર્ષ સુધી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે રહ્યા હતા કેન સિંઘની વાત કરીએ તો આ કેન સિંઘ માત્ર સત્તર દિવસ સુધી જ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે રહી શક્યા હતા ટીએસ ઠાકુરનું નામ આપણે સાંભળેલું હશે આ આપણી સુપ્રીમ કોર્ટના તેતાલીસ મુખ્ય ન્યાયાધીશ હતા હરિલાલ કણિયાનો પણ કાર્યકાળ કંઈક એમના સમયગાળાની વાત કરીએ જે સૌ હતા આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એક વર્ષ સુધી જ રહ્યા હતા અહીંયા વાત છે સૌથી વધુ સમયગાળા સુધી સૌથી લાંબા સમયગાળા સુધીની તો આપણે અહીંયા સાચો ટીક કરીશું વાય વી ચંદ્રચૂડ એટલે કે વાય વી ચંદ્રચૂડ સૌથી લાંબા સમયગાળા સુધી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેનાર વ્યક્તિ હતા અને જો કોઈ એવું પૂછી શકે આપણને તો આપણને ખબર હોવી જોઈએ કે કેટલા સમયગાળા સુધી તો આપણે યાદ રાખીશું સાત વર્ષ સુધી અને પછીના પ્રશ્નમાં કીધું છે કે નીચે આપેલ વિધાનો પૈકી કયું એક વિધાન ખોટું છે ચાર વિધાનો આપેલા છે આપની સમક્ષ એ ભારતનો રાષ્ટ્રીય બદલવાની સત્તા સંસદ પાસે છે બી ભારત વિભાજ્ય રાજ્યનો અવિભાજ્ય અંગ છે સી ભારત સંઘ અખંડિતતાનો ગુણધર્મ ધરાવે છે ધરાવે છે અને ડી ભારતનું બંધારણ ભારતના રાજ્યને તેના અસ્તિત્વની બાહેનદરી આપે છે આપણા દેશના બંધારણમાં પહેલા જ ભાગમાં સંઘ અને તેના રાજ્યક્ષેત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને બંધારણે સંસદને અમુક વિશિષ્ટ શક્તિઓ પણ આપેલી છે જેમાં પહેલા જ ઓપ્શનની વાત કરીએ તો ભારતનો રાષ્ટ્રીય નકશો બદલવાની સત્તા સંસદ પાસે છે આ સંસદને અવશિષ્ટ શક્તિ મળેલી છે ભારતના રાષ્ટ્રીય નકશામાં પરિવર્તન લાવવાની માટે આ વિધાન હંમેશા સત્ય હશે બીજું કીધું છે ભારત વિભાજ્ય રાજ્યનો અવિભાજ્ય સંઘ છે તો આપણા પહેલા જ ભાગમાં આનો ઉલ્લેખ કરેલો છે કે ભારતના રાજ્યનું વિભાજન શક્ય છે પણ ભારત સંઘનું વિભાજન શક્ય નથી એટલે એ કેવો સંઘ કહેવાશે તો વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ એટલે કે સંઘનું વિભાજન શક્ય નથી પણ એના રાજ્યોનું વિભાજન શક્ય છે એટલે જ એને આપણે કહીશું અવિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ માટે આ બી વિધાન પણ સત્ય છે એના પછીના વિધાનની વાત કરીએ તો કીધું છે ભારત સંઘ અખંડિતતાનો ગુણધર્મ ધરાવે છે આ પણ ભાગ એકમાં દર્શાવેલું જ છે કલમ પહેલી જે છે આપણા બંધારણની એમાં ચોખ્ખું જ કીધું છે કે દેશનું નામ ભારત અર્થાત ઇન્ડિયા રહેશે અને જે આપણો જે સંઘ છે એ રાજ્યનો બનેલો છે અને જે આપણો સંઘ છે એ અખંડિતતાનો ગુણધર્મ ધરાવે છે મતલબ કોઈ પણ રાજ્ય દેશથી એટલે કે કેન્દ્રથી વિમુખ થઈ શકશે નહીં માટે જ કહેવાય છે કે આપણો સંઘ આપણો દેશ અખંડિતતાનો ગુણધર્મ ધરાવે છે માટે આ વિધાન પણ સત્ય થશે છેલ્લા ઓપ્શનની વાત કરીએ તો એમાં કીધું છે ભારતનું બંધારણ ભારતના રાજ્યને તેના અસ્તિત્વની બાહેનધરી આપે છે આ વિધાન ખોટું છે કારણ કે આપણા જ દેશના બંધારણના અનુચ્છેદ નંબર ત્રણમાં દેશની આંતરિક ફેરફારની વાતો કરેલી છે એમાં કીધું છે કે તમે કોઈ ચોક્કસ રાજ્યનું નામ બદલી શકો છો એ જ રાજ્ય જો મોટું છે તો કોઈ મોટા રાજ્યનું વિભાજન કરીને એમાંથી બે નાના રાજ્ય બનાવી શકો છો અને કોઈ બે નાના રાજ્ય છે એને ભેગા કરીને કોઈ એક મોટું રાજ્ય બનાવી શકો છો અને આવા મુદ્દા ઉપરથી આપણે એટલું તો સમજી શકીએ કે બે નાના રાજ્ય છે એને ભેગા કરીને એક મોટા રાજ્યનું નિર્માણ કરવાનું થતું હોય તો કોઈ એક રાજ્યનું અસ્તિત્વ અહીંયા સમાપ્ત થશે માટે જ કહેવાય છે કે દેશની અંદર જેટલા રાજ્યો છે એને બંધારણ તેના અસ્તિત્વની બાહેધરી આપી શકતું નથી અને અહીંયા કીધું છે કે અસ્તિત્વની બાહેનધરી આપે છે તો આપણે અહીંયા સાચો જોબ માનીશું ઓપ્શન ડી કે આ વિધાન ખોટું છે